લાસ્ટ લેક્ચરમાં આપણે લોકોએ પ્લાસ્ટિકની શરૂઆત કરી હતી અને એ પ્લાસ્ટિકના વિવિધ ગુણધર્મો અંગે, એ સાખિત રીતના ગોઠવણી ધરાવે છે કે સળંગ સાંકળના સ્વરૂપમાં ધરાવે છે આ ચર્ચા કરી હતી. હવે આજે આપણા લેક્ચરની અંદર જોવાનું છે કે આ પ્લાસ્ટિક જે છે એનું વિઘટન કઈ રીતના થઈ શકે, બરાબર, અને આપણે જે એનું પ્રદૂષણ છે એનાથી કેવી રીતના બચી શકીએ, બરાબર. તો ચાલો શરૂઆત કરીએ. જો શું કહે છે આપણને કે અમુક પ્લાસ્ટિકને વિઘટન પામતા કેટલાક વરસાદ થતા હોવાથી તે ઇકો ફ્રેન્ડલી નથી. ઇકો ફ્રેન્ડલી એટલે આનો મતલબ થાય પર્યાવરણ માટે સારું. ઇકો ફ્રેન્ડલીનો મતલબ થાય પર્યાવરણ માટે સારું હોય તેવી બાબત, બરાબર. જો પ્લાસ્ટિક જે છે ને એનું વિઘટન ન થઈ શકે, બરાબર, ઘણા વર્ષો વયા જાય, લાખો વર્ષોની એક આખી પ્રોસેસ લાગે ને ત્યાર પછી એક પ્લાસ્ટિકની નાનકડું કમતું જબલું હોય કે નાની બેગ હોય ને એનું વિઘટન થાય, એટલે કે એ ઇકો ફ્રેન્ડલી નથી, તે પર્યાવરણમાં પ્રદૂષણ કરે છે. આ ઉપરાંત સંશ્લેષિત પદાર્થોનું દહન ધીમું થાય છે. સંશ્લેષિત પદાર્થો એટલે કેવા પદાર્થો મિત્રો? તો કે કૃત્રિમ પદાર્થો કે જે માનવ સર્જિત છે, જે કુદરતમાંથી નથી મળેલા અને માણસે બનાવેલા છે. આ તમામનું દહન જે છે, દહન એટલે સળગવાની જે પ્રક્રિયા છે અને ત્યાર પછી એનો નાશ થવાની જે પ્રક્રિયા છે એ ખૂબ જ ધીમી થાય છે અને તેનું સરળતાથી સંપૂર્ણ દહન થતું નથી. પ્રક્રિયા દરમિયાન તેમાંથી ઘણા ઝેરી ધુવાણા, બરાબર, જ્યારે આપણે એને ગરમ કરીએ, બરાબર, તો એ દરમિયાન ઘણા બધા જે રસાયણોથી એ બનેલું છે જે ખૂબ જ હાનિકારક છે, આ ઝેરી ધુવાણાઓ જે છે એ વાતાવરણની અંદર છૂટે છે, જેને લીધે હવાનું પ્રદૂષણ થાય છે. ઓકે, હવે આ હવાનું જે પ્રદૂષણ થયું છે અને તમે આ મુશ્કેલીનું નિવારણ કેવી રીતના લાવશો, આપણને પ્રશ્ન શું કરે છે કે મુશ્કેલીનું નિવારણ કેવી રીતના લાવશો એ આપણે જોવાનું છે. ઓકે, તો એના માટે જોઈએ નેક્સ્ટ આપણને પ્રવૃત્તિ શું કહે છે. એની પહેલાં તો કે હવે આપણે સ્ટાર્ટિંગ કરીએ ચેપ્ટરની કે ભાઈ બોટલમાં ગરમ પાણી નાખીએ ત્યારે તે વિકૃત થઈ જાય છે, બરાબર. આવું પ્લાસ્ટિક કે જે ગરમ કરતાં સરળતાથી વિકૃત થઈ જાય, તૂટી જાય, તેને શું કહેવામાં આવે છે? થર્મો પ્લાસ્ટિક કહેવામાં. જો એક માર્ક્સમાં મોસ્ટ ટાઈમ બી વ્યાખ્યા છે મિત્રો, મેં તમને ચેપ્ટરના એન્ડમાં હું તમને એટલા માટે લઈ ગયો કે આ બધા પ્લાસ્ટિક જે છે એ પ્રદૂષણકારક છે, એ તમારા મગજની અંદર રહીએ અને એ માનવ સર્જિત છે એ તમારા મગજની અંદર રહીએ. આપણે હમણાં જે સેમ જે ચેપ્ટરનો એન્ડ હતો, હવે આપણે જ્યાંથી બાકી છે કે પ્લાસ્ટિકના પ્રકાર, બરાબર, એમાં પહેલું છે થર્મો પ્લાસ્ટિક. તો કે ભાઈ જે પ્લાસ્ટિક જે છે એ ગરમ કરતાં સરળતાથી વિકૃત થઈ જાય. વિકૃત થઈ જાય મતલબ શું? તમે પ્લાસ્ટિકની બોટલ લો અને એની અંદર તમે ફૂલ ઉકળતું ગરમ પાણી નાખો તો એ બોટલનો આકાર જે છે એ ફેરવાઈ જાય, એની નજીક પ્લાસ્ટિક ચોંટી જાય તો એ વિકૃત થઈ ગયું કહેવાય, એના આકારની અંદર પરિવર્તન આવ્યું કહેવાય, બરાબર. તો આવું જે પ્લાસ્ટિક છે એને થર્મો પ્લાસ્ટિક પ્રકારનું પ્લાસ્ટિક કહેવાય. પોલિથીન, પીવીસી એ થર્મો પ્લાસ્ટિકના ઉદાહરણ છે. જો પોલિથીન અને પીવીસી શું છે? પોલિથીન અને પીવીસી શેના ઉદાહરણ છે? થર્મો પ્લાસ્ટિકના. ખાસ યાદ રાખજો, પરીક્ષાની અંદર બે માર્ક્સનો પૂછાય તો થર્મો પ્લાસ્ટિકની વ્યાખ્યા લખશું, ત્યાર પછી બેના ઉદાહરણ લખશું. ઓકે, ચલો હવે બીજી બાજુ જોઈએ તો કેટલાક પ્લાસ્ટિકને એકવાર કોઈ આકારમાં, એક વખત તમે કોઈ આકારમાં કાઢી દો પછી તમે એને ગરમ કરો પછી એને નરમ કરી શકાતું નથી, એને નરમ કરી શકાય નહીં. તો એને કેવું પ્લાસ્ટિક કહેવામાં આવે છે? તો કે એને થર્મોસેટિંગ પ્લાસ્ટિક કહેવામાં આવે. વિકૃત થતું નથી, પોતાના મૂળ આકારની અંદર જ રહે છે. આવા પ્લાસ્ટિકને થર્મોસેટિંગ પ્રકારનું પ્લાસ્ટિક કહે છે. એના ઉદાહરણ શું આવે? તો કે ભાઈ બેકેલાઇટ અને મેલામાઇન જે છે એ થર્મોસેટિંગ પ્રકારના પ્લાસ્ટિકના ઉદાહરણ છે. બેકેલાઇટ અને મેલેમાઇન. ઓકે, બેકેલાઇટ એ ઉષ્મા અને વિદ્યુતનું અવાહક છે. એક માર્ક્સની અંદર એમસીક્યુમાં આપણે પૂછે, બરાબર, તો આપણે શું કહેશું? જે બેકેલાઇટ જે છે એ ઉષ્મા અને વિદ્યુતનું કેવું છે? અવાહક છે. એટલે કે એમાંથી ઉષ્મા પણ પસાર નથી થતી અને એમાંથી વિદ્યુત પણ પસાર નથી થતું. એટલે મિત્રો આના ઉપરથી જ આપણને આઈડિયા આવે કે વાસણો બનાવવા માટે અને ક્યાંકને ક્યાંક જે વિદ્યુતના ઉપકરણો છે કે જેમાં શોર્ટ સર્કિટની સંભાવના હોય અને આ બેકેલાઇટ જે છે એ સારું એવું પ્લાસ્ટિક છે અને એ ઓગળતું નથી ઊંચા તાપમાને અને પાછું અવાહક પણ છે, એટલે આનો ઉપયોગ થતો હોય. તે વિદ્યુતની સ્વીચો, વિવિધ વાસણોના હાથાઓ વગેરે બનાવવા માટે વપરાય છે. જો વાસણોના હાથાઓની અંદર જ્યારે આપણે કોઈ પણ રસોઈ બનાવતા હોઈએ ત્યારે એનો હાથો જે છે એ ધાતુનો જ હોય અને આપણે પછી એને અડીએ તો એ આપણને ગરમ લાગે છે, દાજવાની સંભાવના રહે. એટલે શું થાય? તો કે એના ઉપર બ્લેક કલરનું તમે ઘણી વખત આવરણ જોયું હશે, તમને એમ લાગે પ્લાસ્ટિક જેવું છે જે બેકેલાઇટનું હોય છે અને એ ઉષ્માનું અવાહક હોવાથી વપરાય છે, બરાબર. ત્યાર પછી મેલેમાઇન એ બહોળા ઉપયોગમાં આવતો વર્સેટાઇલ પદાર્થ છે. તે અગ્નિ અવરોધક છે. કેવો છે મિત્રો? અગ્નિ અવરોધક, એટલે કે એને અગ્નિથી રક્ષણ કરે છે. હવે આના ઉપરથી આપણે આઈડિયો હોય કે મેલેમાઇન જે છે એ ક્યાંક ને ક્યાંક ફાયર બ્રિગેડમાં કામમાં આવી શકે, બરાબર, જેનાથી આગને જે રક્ષણ કરતા બચાવ કર્મચારી હોય એને કંઈ નુકસાન થાય નહીં. જોઈએ
શું કહે છે આપણને, બીજા પ્લાસ્ટિક કરતાં ગરમીને વધુ સહન કરી શકે છે તે ભોયતળિયાની ટાઇલ્સ, રસોડાના વાસણો તથા અગ્નિરોધક કાપડ બનાવવા માટે ઉપયોગી છે. ઓકે, ત્યાર પછી થર્મોપ્લાસ્ટિક અને થર્મોસેટિંગ પ્લાસ્ટિકના વિવિધ ઉપયોગો વિશે દર્શાવેલું છે. ખ્યાલ આવી ગયો મિત્રો? ઓકે, એનાથી આગળ જોઈએ. જો આપણને અમુક વસ્તુઓ બતાવેલી છે, થર્મોસેટિંગ પ્લાસ્ટિકની બનેલી વસ્તુઓ, સ્વિચબોર્ડ છે, પ્લેટ છે, બરાબર, ટાઇલ્સ છે, અથોડાનો જે હાથો છે, ઓકે, આ બધું થર્મોસેટિંગ પ્રકારનું છે કે જે સરળતાથી ઓગાળી શકાતું નથી. ત્યાર પછી થર્મોપ્લાસ્ટિકમાંથી બનેલી વસ્તુઓ, બરાબર, વાયરની જે ઉપરનો આપણે રેડ અને બ્લેકને ઘણા બધા વાયર જોઈએ ને, એનું ઉપરનું જે આવરણ છે, બરાબર, એ થર્મોસેટિંગ થર્મોપ્લાસ્ટિક પ્રકારના પ્લાસ્ટિકથી બનેલું હોય. અને આજે આપણી ઘરે ડબ્બાઓ ને બધું છે એ પણ થર્મોપ્લાસ્ટિક પ્રકારના પ્લાસ્ટિકથી બને છે, કે જેથી શું થાય તો કે એની અંદર લીકેજ થાય કે એ તૂટી જાય તો ફરીથી એને ગરમ કરી અને એને વિકૃતિ લાવી અને ફરીથી આપણે નવો ડબ્બો કે નવું કોઈ પણ સાધન જે છે એનું નિર્માણ કરી શકીએ છીએ, જ્યારે થર્મોસેટિંગમાં આવું થતું નથી. ઓકે, ચલો એનાથી આગળ વાત કરીએ આપણે. હવે પ્લાસ્ટિક જે છે એ આટલો બધો કેમ વપરાય છે? પસંદગીમાન પદાર્થ છે. શું આપણે ખાદ્ય પદાર્થો, પાણી, દૂધ, અથાણાં કે સૂકા ખોરાક વગેરેનો સંગ્રહ કરવાનો હોય તો પ્લાસ્ટિકના પાત્રો સૌથી અનુકૂળ લાગે, કારણ કે સસ્તાય હોય ને સારાય હોય, ટકાઉ પણ હોય, બરાબર. આ બાબત માટે તેમનું હળવું વજન, સસ્તી કિંમત, સારી એવી મજબૂતાઈ તથા સરળતાથી વાપરી શકાય તે બાબત કારણભૂત છે. હવે આપણે કારણ પૂછે કે ભાઈ આપણે સૌથી વધુ જે વસ્તુઓ જે છે એને ભરવા માટે આપણે પ્લાસ્ટિકનો ઉપયોગ શા માટે કરીએ છીએ, તો આપણે એનો જવાબ શું લખીએ? કારણ કે ભાઈ તેનું જે છે વજન એ હળવું છે, એની કિંમત સસ્તી છે અને ખૂબ જ મજબૂતાઈ અને સરળતાથી વાપરી શકાય છે. એના માટે આપણે શું કહી શકીએ કે ભાઈ પ્લાસ્ટિક છે એ પસંદગીમાન છે. ઓકે, હવે પછી આપણને બીજા પોઈન્ટ પણ એમાં કહે છે કે ધાતુઓ કરતાં વજનમાં હલકું હોવાને કારણે, શું કહે છે? ધાતુઓ કરતાં વજનમાં હલકું હોવાને કારણે આપણે એનો વધારે ઉપયોગ કરીએ છીએ. પ્લાસ્ટિકનો ઉપયોગ પાછો ક્યાં થાય છે? જુઓ, ધાતુ કરતાં હલકું છે એટલે મોટરકારમાં, હવાઈ જહાજ, અવકાશયાન, બરાબર. જો યાદી બનાવવા જઈએ તો સ્લીપર એટલે કે આપણા પગના ચપ્પલથી લઈ ફર્નિચર, સુશોભનની વસ્તુઓ વગેરે અસંખ્ય વસ્તુઓ જે છે એ પ્લાસ્ટિકથી બનેલી હોય છે. કે મિત્રો, એટલે પ્લાસ્ટિક જે છે એનો બહોળા પ્રમાણમાં ખૂબ ઉપયોગ વધી રહ્યો છે. મેં તમને ચેપ્ટરના એન્ડનો જે પોઈન્ટ કીધો તો યાદ રાખજો કે પ્રદૂષણ માટે કેમ હાનિકારક છે. તમે જુઓ પ્લાસ્ટિકનો કેટલી જગ્યાએ ઉપયોગ થાય છે, બરાબર. એટલા માટે પછી આપણે છેલ્લે પાછું એ જ ફરીથી સમજવાનું છે. ઓકે, ચાલો હવે આપણને એમ કહે છે કે પ્લાસ્ટિક એ બિન પ્રતિક્રિયાશીલ છે. સમજાવો, આવી રીતના વિધાને જ મૂકી દઈએ કે ભાઈ પ્લાસ્ટિક એ બિન પ્રતિક્રિયાશીલ છે, સમજાવો, તો આપણે આનો જવાબ આપવાનો થાય. બિન પ્રતિક્રિયાશીલ મતલબ શું? પ્રતિક્રિયાશીલનો મતલબ શું થાય ને મિત્રો, એ સમજવું જરૂરી છે. પ્રતિક્રિયાશીલનો મતલબ થાય કે કોઈ પણ અન્ય સાથે પ્રક્રિયા કરવી, અન્ય કોઈ પણ કુદરતી કે માનવ સર્જિત તત્વો સાથે, પરમાણુ સાથે, સંયોજન સાથે પ્રક્રિયા કરવી અને ક્રિયાશીલતા કહેવાય, બરાબર. પણ પ્લાસ્ટિક જે છે એ બિન પ્રતિક્રિયાશીલ છે, એટલે કે કોઈ સાથે પ્રક્રિયા કરતું નથી. જોઈએ, તમે જાણો છો કે લોખંડ જેવા પદાર્થો જ્યારે ભેજ તથા હવામાં ખુલ્લા રાખવામાં આવે ત્યારે મિત્રો શું થાય તો કે કાટ લાગે છે, આપણે બધાને ખ્યાલ છે. કારણ કે એ શું કરે છે? પ્રતિક્રિયાશીલ છે. લોખંડ જે છે એ વાતાવરણમાંના ભેજ એટલે કે પાણીના જે ટીપાઓ છે એની સાથે પ્રક્રિયા કરે છે, એટલે એને કેવું કહેવાય? પ્રતિક્રિયાશીલ કહેવાય, બરાબર. તેઓ સરળતાથી ખવાઈ જાય છે, પણ પ્લાસ્ટિક હવા કે પાણી સાથે કોઈ જ પ્રક્રિયા કરતું નથી, એટલા માટે જ એને આપણે બિન પ્રતિક્રિયાશીલ કીધું, બરાબર. તે સરળતાથી ખવાઈ જતું નથી, એટલે જ પ્લાસ્ટિકને વિવિધ પ્રકારના પદાર્થો તથા રસાયણનો સંગ્રહ કરવામાં વાપરવામાં આવે છે. સમજાણું, ધાતુને બદલે કેમ પ્લાસ્ટિકનો ઉપયોગ થાય છે? ઓકે, એનાથી આગળ વાત કરીએ આપણે એનો અન્ય ગુણધર્મ. પ્લાસ્ટિક જે છે એ હળવું છે, મજબૂત છે, બરાબર. હવે આપણને એમ કહે છે કે તમારા દાદા દાદી સાથે વાત કરીને જાણો કે પહેલાંના સમયમાં કેવા પ્રકારની બકેટ વપરાતી હતી. બકેટ એટલે ડોલ, બરાબર. અને આજે જે બકેટ કે ટમ્બલર વાપરો છો તે કયા પદાર્થનું બનેલું છે? મિત્રો, પહેલાંના જમાનામાં આપણી ઘરે પણ જૂના વાસણો આપણને મળે છે, તગારું ને બધું જે છે એ ક્યાંક ને ક્યાંક લોખંડનું એનું બનેલું હતું, બરાબર. એલ્યુમિનિયમનું બનેલું હોય, પતરાનું બનેલું હોય, આ બધું લોખંડ જ છે.
બરાબર, પણ આજે જે આપણે જોઈએ છીએ બરાબર, એ પ્લાસ્ટિકનું વધારે પ્રમાણમાં ચલણ જોવા મળે છે. શા માટે? કારણ કે સસ્તું છે, હળવું છે અને ટકાઉ છે. લોખંડની જે કંઈ પણ પદાર્થો છે, આપણે ખબર પડી હમણાં કે વાતાવરણમાં ભેજ સાથે પ્રક્રિયા કરીને ખવાઈ જાય અને કાટ લાગી જાય. હવે પ્લાસ્ટિકમાં તો એવી કોઈ ચિંતા જ નથી, તો બધા લોકો શું પ્રિફર કરશે કે ભાઈ કિંમતમાં સસ્તું છે, વજનમાં હલકું છે અને લાંબો સમય સુધી ટકે છે. એટલે આજકાલ જે કંઈ પણ બકેટ આપણે વાપરીએ છીએ એ બધા શેના હોય છે? કે પ્લાસ્ટિકના હોય છે. ઓકે, પાછું એને કોઈ પણ આકાર કે કદમાં ઢળી શકે તેવું હોવાથી ઘણી બધી બાબતો માટે વાપરવામાં આવે છે. તમે જુઓ કિચનવેરની લગભગ આઈટમ જે છે એ બધી પ્લાસ્ટિકની બનેલી આવે છે, બરાબર. ની બધું થર્મો પ્લાસ્ટિક પ્રકારનું પ્લાસ્ટિક છે. સામાન્ય રીતે પ્લાસ્ટિક જે છે એ ધાતુ કરતાં સસ્તું હોય છે, તેનો ઉદ્યોગમાં તથા ઘર વપરાશની ચીજ વસ્તુઓમાં બહોળો વપરાશ થાય છે, બરાબર. હવે આપણને એમ કે છે ભાઈ તમે રોજબરોજમાં વાપરતા હોય તેવા જુદા જુદા પાત્રોની યાદી કરો, તો મિત્રો આ યાદી તમારે કરવાની છે શાંતિથી, બરાબર, સ્વમૂલ્યાંકન માટે કે પ્લાસ્ટિકની કઈ વસ્તુઓ આપણા ઘરની અંદર વપરાય છે. એનાથી આગળ વાત કરીએ નવો ગુણધર્મ જે છે પ્લાસ્ટિકનો, એ પ્લાસ્ટિક એ અવાહક છે. શું કહે છે આપણને? પ્લાસ્ટિક જે છે એ કેવું છે? અવાહક છે. અવાહક મતલબ કે શું? તો કે એમાંથી કોઈ પણ વિદ્યુત અથવા તો ઉષ્મા, આ બંને ઉષ્મા એટલે આપણે ઉર્જા, ગરમી, બરાબર, આનું વહન થતું નથી. મતલબ કે મારી પાસે એક ધાતુનો સળિયો હોય, હું આ છેડે હું એને ગરમ કરું તો મને આ છેડે એ ગરમ લાગશે 100%, બરાબર. પણ મારી પાસે પ્લાસ્ટિકનો સળિયો હોય, હું આ છેડે એને ગરમ કરતો છે તો મને આ છેડે કોઈ વસ્તુ ગરમ નહીં લાગે, આખાની અંદર કાંઈ ગરમ નહીં લાગે. કારણ કે એ એક જગ્યાએથી બીજી જગ્યાએ ઉષ્માનું કે વિદ્યુતનું વહન કરતું નથી. ખ્યાલ આવ્યો? પ્લાસ્ટિક જે છે એ અવાહક છે. આપણે આગળ શીખી ગયા કે પ્લાસ્ટિક એ ઉષ્માને વિદ્યુતના અવાહક છે, એટલા માટે જ ઇલેક્ટ્રિક વાયર ઉપર પ્લાસ્ટિકનું પડ હોય છે અને સ્ક્રૂડ્રાઈવર પર પણ પ્લાસ્ટિકના હેન્ડલ હોય છે. સ્ક્રૂડ્રાઈવર પર પ્લાસ્ટિકના હેન્ડલ શા માટે રાખવામાં આવે? કારણ કે શોર્ટ સર્કિટ આગળનો જે ભાગ છે એ લોખંડનો હોય અને જો પાછળનો જો પ્લાસ્ટિકનો ભાગ હોય તો ક્યાંક લીકેજ હોય વિદ્યુતનું, તો એ પડ જે છે એ પ્લાસ્ટિકનું હેન્ડલ હોય તો એમાં વિદ્યુત પસાર ન થાય અને આપણે શોર્ટ લાગે નહીં. ઓકે, ત્યાર પછી આગળ જોઈએ. આપણે પૂછે કે શું તમે જાણતા હતા કે સ્વાસ્થ્ય સંબંધી ઉદ્યોગ, બરાબર, સ્વાસ્થ્ય સંબંધી એટલે મેડિકલ ક્ષેત્રમાં મિત્રો પ્લાસ્ટિકનો બહોળા પ્રમાણમાં ઉપયોગ થાય છે અને કેટલાક ઉપયોગમાં દવાની ગોળીઓનું પેકિંગ, ઘાને ટાંકા લેવા માટેના દોરા, સિરિંજ, બરાબર, સિરિંજ જે છે ઇન્જેક્શન લગાવતી વખતે જે સોય જેમાં લગાવેલી હોય છે સિરિંજ પ્લાસ્ટિકની બનેલી હોય છે, ડૉક્ટરના ગ્લોવ્સ, બરાબર, અને બીજા કેટલાક તબીબી સાધનો વગેરેનો સમાવેશ થાય છે. આ બધું મેડિકલ ક્ષેત્રે ઉપયોગ છે કે ભાઈ પ્લાસ્ટિક ત્યાં પણ ઉપયોગી છે, બરાબર. માઇક્રોવેવ ઓવનના પ્લાસ્ટિકના ખાસ પ્રકારના રસોઈના વાસણો વપરાય છે જેમાં ગરમીને લીધે ખોરાક રંધાય છે, પરંતુ પ્લાસ્ટિકના વાસણોને કાંઈ અસર થતી નથી કારણ કે એનું તાપમાન ખૂબ જ ઊંચું છે અને પાછું ઉષ્માના અવાહક છે એટલે એમાંથી ઉષ્મા પસાર થશે જ નહીં એટલે એ પીગળશે નહીં. પાછું એ થર્મો સેટિંગ પ્રકારના પ્લાસ્ટિક હશે કે ઉષ્મા આપવાથી એના આકારમાં વિકૃતિ આવશે નહીં. ઓકે, આપણને કહે છે કે ટેફલોન, બરાબર, ટેફલોન જે છે એ ખાસ પ્રકારનું પ્લાસ્ટિક છે જેમાં પાણી કે તેલ ચોંટતું નથી અને એ રસોઈના વાસણને નોનસ્ટિક પડ ચડાવવા માટે ઉપયોગી છે. ઢોસા બનાવવાની એની જે લોઢીઓ હોય છે મિત્રો એના ઉપર જે ટેફલોન જે છે એનું આવરણ લગાવેલું હોય જેથી એમાં તેલ કે પાણી ચોંટે નહીં અને સારી રીતના જે છે એ ખોરાક તૈયાર થઈ જાય. ખ્યાલ આવ્યો? ટેફલોન યાદ કરજો. એમસીક્યુમાં પૂછાશે કે ભાઈ રસોઈના વાસણોમાં ખાલી જગ્યાનું પડ ચડાવવામાં આવે તો આપણે કહેશું ટેફલોન. ઓકે, એનાથી આગળ વાત કરીએ આપણે. અગ્નિ અવરોધક એટલે કે ફાયર પ્રૂફ પ્લાસ્ટિક, આપણે જોયું મેલેમાઇન જે છે એને અગ્નિની અસર થતી નથી. જોકે સંશ્લેષિત રેસા સરળતાથી આગ પકડી લે છે, એટલે કે માનવ સર્જિત આમ સામાન્ય રીતના બધા રેસા સરળતાથી આગ પકડી લે, પરંતુ આ વાત રસપ્રદ છે કે ફાયરમેનના યુનિફોર્મને અગ્નિરોધક બનાવવા માટે મેલેમાઇન પ્લાસ્ટિકનું જ પડ ચડાવવામાં આવે છે. આપણે ઉપર શીખા કે મેલેમાઇન જે છે એ અગ્નિ અવરોધક તરીકે વપરાય છે. મેં તમને કીધું હતું કે આ ફાયરમેનના કપડાં બનાવવા માટે ક્યાંક ઉપયોગમાં આવવું જોઈએ. ચાલો એનાથી આગળ વાત કરીએ. આ બધાના ગુણધર્મો હતા. હવે છે પ્લાસ્ટિક અને પર્યાવરણ. તો કે ભાઈ પ્લાસ્ટિક પર્યાવરણને શું નુકસાન કરે છે? તો જ્યારે આપણે બજારમાં જઈએ ત્યારે સામાન્ય રીતે આપણને પ્લાસ્ટિકમાં વીંટાડીને કે પોલિથીન બેગમાં પેક કરીને ચીજ વસ્તુ આપવામાં આવે છે. આપણે ખબર જ છે, આપણે માગીએ છીએ કે જબલું આપો, એ શું છે? પોલિથીન, બરાબર. ઇથિન ના પોલિમર છે, પોલિથીન. ઓકે, આપણા ઘરમાં પ્લાસ્ટિકની નકામી વસ્તુ એકઠી થવાનું કારણ આ પણ એક છે.
શું તો કે આપણે વારંવાર બજારમાં જઈએ, બરાબર, જે બેગ આપણને આપી હોય એ બેગ ઘરે રાખી દઈએ, પાછા બજારમાં જઈએ નવી બેગ લઈ આવે. એવી રીતના માર્કેટની અંદર આ જે પ્લાસ્ટિક છે એની ડિમાન્ડ વધ્યા કરે અને કચરો પણ વધ્યા કરે. એટલે આપણે શું કરવું જોઈએ તો કે ભાઈ જે બેગ આપણને પહેલી વખત આપી દઈએ સાચવીને રાખો, બીજી વાર વસ્તુ લેવા જઈએ ત્યારે એ જ બેગમાં, અથવા તો કપડાની થેલી ભેગી લઈ કપડાની થેલીઓ સીવડાવી અને આનો ઉપયોગ જે છે જે તે વસ્તુઓ લેવા માટે તમે કરો તો પ્લાસ્ટિકનું જે પ્રમાણ છે એ પર્યાવરણમાંથી ઘટાડી શકાય છે. ઓકે, અંતે તો પ્લાસ્ટિક એ કચરા ટોપલીમાં જ જાય છે. પ્લાસ્ટિકનો નિકાલ કરવો એક વિકટ સમસ્યા છે. જો અત્યાર સુધી હવે આપણે એના ગુણ જોયા કે ભાઈ સસ્તું છે ને સારું છે ને ઉપયોગી છે, પણ હવે એક વિકટ સમસ્યા બનતી જાય છે. તમે જુઓ, જોઈએ આપને શું કહેવામાં આવે છે એના વિશે. એવા પદાર્થો કે જે કુદરતી પ્રક્રિયાઓ, કુદરતી પ્રક્રિયા એટલે શું તો કે ભાઈ બેક્ટેરિયાની ક્રિયા વડે એનો નાશ કરવો, એનું વિઘટન કરવું, બરાબર, તેને જૈવ વિઘટનીય કહેવાય. એવા પદાર્થ હોય કે જે કુદરતી પ્રક્રિયા દ્વારા ઓટોમેટિક કુદરતી રીતે જ 2-5 વર્ષની અંદર જે છે, દાખલા તરીકે કોઈને આપણે દાટીએ 2-3 વર્ષ પછી કાઢો તો એમાં કંઈ વધ્યું હોય નહીં, એનો નાશ થઈ જાય, એ વિઘટન પામે, જીવ દ્વારા એનું વિઘટન થઈ જાય, એટલા માટે એને જૈવ વિઘટન કહેવાય. અને એવા પદાર્થને શું કહેવાય? જૈવ વિઘટનીય પદાર્થો કહે છે. 1 માર્ક્સમાં પૂછાશે, બરાબર, જૈવ વિઘટનીય પદાર્થ કોને કહેવાય? અને જે પદાર્થો સરળતાથી કુદરતી પ્રક્રિયા વડે વિઘટન પામતા નથી, બરાબર, વિઘટન પામતા નથી તેને જૈવ અવિઘટનીય કહેવાય. કેવા કહેવાય? જૈવ અવિઘટનીય. ખ્યાલ આવ્યો? ઓકે, હવે જોઈએ આપણે અમુક ઉદાહરણો આપણને આપ્યા છે. જો ફળ અને શાકભાજીની છાલ 1-2 અઠવાડિયામાં એનું વિઘટન થઈ જાય, જૈવ વિઘટનીય. કાગળ જે છે એ 10-30 દિવસમાં વિઘટન થઈ જાય, એને તમે દાટી દો તો એ જૈવ વિઘટનીય. સૂત્ર કાપડ જે છે એ 2-5 મહિનામાં વિઘટન પામે, એટલે જૈવ વિઘટનીય. લાકડું 10-15 વર્ષ લાગે પછી વિઘટન પામે, બરાબર, જૈવ વિઘટનીય. ઊનના કપડાને 1 વર્ષ લાગે પછી વિઘટન પામે, જૈવ વિઘટનીય, બરાબર. ટીન, એલ્યુમિનિયમ અને ધાતુના જે કેન છે, બરાબર, એની વાત કરીએ આપણે, એ શું છે? જૈવ અવિઘટનીય, કારણ કે 100-500 વર્ષ લાગે, એટલે એટલા વર્ષમાં આપણે ગુજરી ગયા હોય બેટા, એટલે એ જૈવ અવિઘટનીય જ કહેવાય. ત્યાર પછી છે પ્લાસ્ટિકની થેલીઓ. પ્લાસ્ટિકની થેલીમાં કેટલાક વર્ષ લાગે, બરાબર, કેટલાક વર્ષ એટલે અંદાજ નથી, આ 500 કરતાં તો વધારે જ, બરાબર, એટલા માટે એ પણ છે એવું જે જૈવ અવિઘટનીય છે. ખ્યાલ આવી ગયો? ઓકે, ચાલો એનાથી આગળ વાત કરીએ આપણે. આવી ગયો આપણો ઇકો ફ્રેન્ડલી વાળો ટોપિક, જોઈ લો મિત્રો પાછો ફરીથી. હવે ખ્યાલ આવે છે આપણે શા માટે એની ચર્ચા કરી હતી? હવે આગળ જોઈએ આપણે. શું તમે કચરાને એવા ઢગલા જોયા છે જે પ્રાણીઓ ખાસ કરીને ગાય કચરો ખાતી હોય, જોયા જ હોય? ખાદ્ય કચરો ખાવાની પ્રક્રિયા દરમિયાન તે પોલિથીન બેગ અને ખાદ્ય પદાર્થોના પેકિંગ, હવે આ શું કરે છે? ગાય ઘણી વખત તમે ન્યૂઝમાં સાંભળતા હોય કે એના જે પાચનતંત્ર છે એમાંથી તમને પ્લાસ્ટિકની બેગ મળી છે. શા માટે? કે ભાઈ એને ખોરાક ખાવો છે, એને કંઈ ખબર નથી કે આ પ્લાસ્ટિક છે કે શું છે, એને એમાં થોડોક ટેસ્ટ આવે, બરાબર, એમાં કોઈ વધેલો ખોરાક પડ્યો હોય તો એ પ્લાસ્ટિક સહિત ખાઈ જાય અને પછી એ પચતું નથી અને જેને લીધે એ પશુઓનું જે છે એ મૃત્યુ થાય છે. ઓકે, એ પ્રાણીઓના શ્વસનતંત્રમાં ફસાઈ જાય છે અથવા તો પેટમાં એક અસ્તર બનાવી દે છે. અસ્તર એટલે શું? તો કે પેટની ફરતે જે છે એની મુખ્ય ચામડી હોય એની પહેલાં પ્લાસ્ટિક આવી જાય બધે અને જેને લીધે એનું મૃત્યુ થાય છે. હવે શા માટે? તો કે ભાઈ અહીં તે જે છે બેજવાબદાર રીતે ફેંકાયેલી પ્લાસ્ટિક બેગ્સને લીધે ગટરો ભરાઈ જાય. કેટલીક વાર આપણે પણ બેજવાબદાર બનીને વેફર, બિસ્કિટ અને અન્ય ખાદ્ય પદાર્થોના પેકિંગ રસ્તા ઉપર, બગીચામાં કે પિકનિક સ્થળે ફેંકી દઈએ છીએ, બરાબર. આવું ન કરવું જોઈએ. શું આવું કરતાં પહેલાં આપણે વિચારવું ન જોઈએ? વિચારવું જોઈએ 100% મિત્રો, આપણે આવું કરવું જોઈએ નહીં. જવાબદાર નાગરિક તરીકે જાહેર સ્થળ, જાહેર સ્થળો એટલે કે જ્યાં તમામ સમાજના જે કંઈ પણ લોકો છે, આપણા શહેરના તમામ વ્યક્તિઓ, બરાબર, જ્યાં આવજા કરી રહ્યા છે એ જાહેર સ્થળ છે. આપણું ખુદનું જે ઘર છે એ ઘરની ડેલીની અંદરનું જેટલો આપણો વિસ્તાર છે એ આપણું પ્રાઇવેટ સ્થળ કહેવાય, બરાબર. એની અંદર તમે કરી શકો ગમે તે, બરાબર. પણ તમે ડેલીની બહાર નીકળો, તમે તમારી શેરી સોસાયટીની અંદર આવો, એટલે એ આખું જે શહેર છે એ જાહેર સ્થળોની અંદર આવે, જેને સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત રાખવા આપણે ઘણા બધા પગલાં ભરવા જોઈએ, જેના માટે આપણે સ્વચ્છ ભારત અભિયાન જેવા મિશનો પણ ચલાવીએ છીએ. ધ્યાનમાં રાખજો. ઓકે, આગળ જોઈએ બીજા શું પગલાં લઈ શકાય. તો આપણને કહે છે કે બને ત્યાં સુધી પ્લાસ્ટિકનો ઉપયોગ કરવાનું ટાળો. ખરીદી કરવા જાઓ તે સુતરાઉ અથવા શણની થેલીઓનો ઉપયોગ કરો. મેં તમને કીધું એ પ્રમાણે જૈવ વિઘટનીય અને જૈવ અવિઘટનીય કચરાને અલગ અલગ એકઠા કરો.
બરાબર, અને એનો યોગ્ય નિકાલ કરો. આ બાબતની આદત ઘરમાં પણ પાડો. શું તમે બીજા કોઈ માર્ગ સૂચવી શકો કે જેથી પ્લાસ્ટિક મટીરિયલનો વપરાશ ઘટાડવામાં કોઈ ફાળો આપી શકાય? ઘણા બધા માર્ગ સૂચવી શકાય મિત્રો. આપણે, મેં તમને કીધું કે નવું ઉત્પાદન જ ન થાય એવી વાત આપણે કરવી જોઈએ, ઉત્પાદન જ અટકાવી દેવું જોઈએ, અથવા તો જે તૂટેલા વાસણો ને બધું છે પ્લાસ્ટિકનું એ ફરીથી રિસાયકલ કરી નાખવા જોઈએ. રિસાયકલ મતલબ કે પુનઃ ચક્રિયકરણ કરી નાખવા જોઈએ, જેનાથી નવા વાસણો બને અને નવું પ્લાસ્ટિક બનાવવું પડે નહીં. એનાથી આગળ વાત કરીએ, પ્લાસ્ટિકના કચરાનું રિસાયકલિંગ કરવું જોઈએ. જો આવી ગયો છે આપણો પોઈન્ટ, રિસાયકલ કરી શકાય તેવી વસ્તુઓની યાદી કરો. જોકે રિસાયકલિંગ દરમિયાન તેમાં કેટલાક રંગકો ઉમેરી શકાય, રંગકો બરાબર, એટલે એને રંગીન બનાવી શકાય, જેને લીધે એનો ઉપયોગ ખાદ્ય પદાર્થોના સંગ્રહ માટે અટકાવી શકાય છે. ઓકે, ત્યાર પછી આપણે આગળ વાત કરીએ, જાગૃત નાગરિક તરીકે 4R, 4R એટલે શું? તો કે રિડ્યુસ, રીયુઝ, રિસાયકલ ને રિકવર. બરાબર, રિડ્યુસ એટલે ઓછું કરવું, રીયુઝ એટલે પુનઃ ઉપયોગમાં લેવું, રિસાયકલ એટલે પુનઃ ચક્રિયકરણ કરવું, રિકવર એટલે એ તૂટી ગયું હોય તો એને પાછું રિપેર કરવું. ઓકે, આના વિશે ડિટેલમાં આપણે આગળના ધોરણની અંદર ભણશું. બરાબર, આ 4R નો સિદ્ધાંત જે છે એ ખાસ યાદ રાખજો. ઓકે, પછી વાત કરીએ કે રેસાનો વિવેક. તો કે જળાશયોમાં કે રસ્તા ઉપર પ્લાસ્ટિક બેગ ના ફેંકો. ખરીદી કરવા જાઓ ત્યાં સુતરાઉ કાપડની કે શણની થેલી લઈને જાઓ. જો આપણે 2 માર્ક્સમાં પૂછાય કે ભાઈ આપણે પર્યાવરણને બચાવવા માટે શું પગલાં લઈ શકું, પ્લાસ્ટિક મટીરિયલનો વપરાશ ઓછામાં ઓછો કરો. દાખલા તરીકે પ્લાસ્ટિકના લંચ બોક્સને બદલે સ્ટીલનું લંચ બોક્સ વાપરવું જોઈએ. ઓકે મિત્રો, આ હતું આપણું 3rd ચેપ્ટર, સંશ્લેષિત રેસાઓ અને પોલિમર અને પ્લાસ્ટિક. બરાબર, હવે અહીંયા આપણું ચેપ્ટર પૂરું થાય છે. આઈ હોપ બધાને વ્યવસ્થિત સમજાણું હશે. ઓકે, આવજો.